हेलो एवरीवन, वेलकम बैक टू ट्राई एंड टेस्ट किचन। आज हूँ तमारी साथे शेयर करीश प्रसंगों में बने एवा टेस्टी चटपटा एवा बटेटा वड़ा बनावानी रेसिपी। बटेटा वड़ा तो बधाना घरे बनता ज होय छे, पण जो मसालो करवानी रीत बदलाय तो स्वाद अवश्य बदलाय छे। तो तेथी रेसिपी एंड सुधी जरूर जोजो। जो तमने रेसिपी गमे तो वीडियो ने लाइक करजो, शेयर करजो अने आवी ज नवी रेसिपी जोवा माटे चेनल ने सब्सक्राइब करी बाजू में आपेलो बेल आइकन जरूर प्रेस करजो। तो बटेटावड़ा बनावा माटे अहीं मैं 10 मीडियम साइजना बटेटा ने बाफी अने ठंडा करी छाल काढ़ी लीधी छे। एने आपणे हाथ वड़े ज आ रीते मेश करी लईशुं। मसालो करती वखते बटेटा ठंडा होवा जोईए, जो गरम हशे तो मसालो तमारो चीकणो थशे। हवे आपणे बटेटा ने साइडमां राखीशुं अने एक आ टाइपनुं नानुं फूड चॉपर लईशुं। तमारी पासे फूड चॉपर ना होय तो तमे मिक्सर जार अथवा तो खाणी दस्तामां पण मसालो बनावी शको छो। तो अहीं 1 ઇંચ આદુનો ટુકડો અને 2 લીલા મરચા, તમે જેટલું તીખું ખાતા હો એના બેઝ ઉપર મરચાની ક્વોન્ટિટી વધુ ઓછી કરી શકો છો। તમારે લસણ એડ કરવું હોય તો લસણ પણ એડ કરી શકાય। એને આપણે અચકચરું આ રીતે દરદરું પીસી લેવાનું છે। તો પેસ્ટ આપણી બનીને તૈયાર છે, સાઈડમાં રાખી દઈશું। હવે આપણે ગેસ ઉપર વઘારી આને ગરમ કરવા મૂકી એમાં 1 ચમચી તેલ ઉમેરીશું। તેલને આપણે ગરમ થવા દઈશું। તેલ ગરમ થાય ત્યારબાદ આપણે 1 નાની ચમચી રાઈ ઉમેરીશું। રાઈ ફૂટી જાય ત્યારબાદ આપણે થોડી હિંગ ઉમેરીશું। ને હવે આપણે જે આદુ અને મરચાંની પેસ્ટ દરદરી પીસી હતી એને આપણે તેલમાં ઉમેરી દેવાનું છે અને 1 મિનિટ સુધી આપણે એને સાતવી લઈશું। સાથે આપણે થોડા મીઠા લીમડાના પાન પણ ઉમેરીશું। તમને આ રેસીપી કેવી લાગે છે એ મને કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને જો તમને રેસીપી ગમતી હોય તો વિડીયોને 1 લાઈક જરૂરથી કરજો। હવે આપણે 1/2 ચમચી હળદર ઉમેરીશું અને હળદરને પણ આપણે 1 મિનિટ સુધી આ રીતે સાતવી લઈશું। તો આપણો પરફેક્ટ મસાલો બનીને તૈયાર થઈ ગયો છે। ગેસની ફ્લેમને બંધ કરશું, તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો મસાલો બનીને તૈયાર છે। મસાલાને આપણે સાઈડમાં રાખીશું। ત્યારબાદ હવે આપણે જે બટેટાને મેશ કર્યા હતા એમાં 1 મોટી ચમચી કાળા મરીને અધકચરા ક્રશ કરીને એ પાવડર એડ કર્યો છે। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, સાથે આપણે 1/2 ચમચી લાલ મરચું ઉમેરીશું। જો તમારે લાલ મરચું સ્કીપ કરવું હોય તો કરી શકો છો। હવે આપણે જે ગ્રીન મસાલો તૈયાર કર્યો હતો એ આપણે બધો જ ઉમેરી દેવાનો છે અને સાથે વડાને ચટપટા બનાવવા માટે 1 નાની ચમચી ખાંડ ઉમેરીશું। જો તમે ગળ્યું ના ખાતા હો તો ખાંડ તમે સ્કીપ કરી શકો છો। સાથે એને ચટપટું બનાવવા માટે 1/2 લીંબુનો રસ નીચવશું, લીંબુ તમે વધુ ઓછું કરી શકો છો। સાથે આપણે થોડો ગરમ મસાલો પણ ઉમેરીશું, તમારી પાસે જે પણ બ્રાન્ડનો અવેલેબલ હોય તમે એ ઉમેરી શકો છો। હવે આપણે મસાલાને બટેટા સાથે એકદમ સારી રીતે મિક્સ કરશું। આના સિવાય તમારે આમચૂર પાવડર ઉમેરવો હોય તો પણ ઉમેરી શકાય। તમે બટેટાવાળા કઈ રીતે બનાવો છો એ પણ મને કમેન્ટ કરી જરૂર જણાવજો। મસાલો આપણો એકદમ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે 1/4 કપ જેટલી ધાણા ભાજી ઉમેરી એને પણ એકદમ સારી રીતે મિક્સ કરશું। તો જેને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો એકદમ ટેસ્ટી ચટપટો એવો આપણો વડાનો મસાલો બનીને તૈયાર છે। હવે આપણે વડા બનાવીશું। તો હાથને આપણે પહેલાં તેલવાળા કરી લેવાના છે, ત્યારબાદ તમારે જે પણ સાઇઝના બનાવવા હોય એટલું પોર્શન લઈ આ રીતે ગોળ ગોળ વડા બનાવીને તૈયાર કરી લઈશું। તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ ગોળ આપણા વડા બને છે। તો આવી જ રીતે હું બીજા બધા જ વડા બનાવીને તૈયાર કરી લઈશ। તો અહીંયા મારા બધા જ વડા બનીને તૈયાર થઈ ગયા છે। ટોટલ 17-18 નંગ જેટલા વડા બન્યા છે આ સાઇઝના। તો હવે આપણે વડા માટે બેટર બનાવીશું। તેના માટે મિક્સિંગ બાઉલ લઈ તેમાં આપણે 1/2 કપ બેસન ઉમેરીશું, ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, 1/4 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરીશું અને બેટરમાં આપણે 1/4 ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા, જે ખાવાનો સોડા આવે છે એને ઉમેરીશું। બધા જ ડ્રાય મસાલાને બેસન સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાના છે। ત્યારબાદ આપણે જરૂરિયાત મુજબ થોડું થોડું પાણી એડ કરતા જઈ, બહુ વધારે પડતું પતલું પણ નહીં અને એકદમ જાડું પણ નહીં એવું આ ટાઈપનું મીડિયમ કન્સિસ્ટન્સીવાળું બેટર તૈયાર કરશું। તો આપણું એકદમ પરફેક્ટ બેટર બનીને તૈયાર છે। બેટર બહુ વધારે પડતું ઢીલું ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખો, અધરવાઇઝ તમારું બેસનનું કોટિંગ વડા ઉપર પ્રોપર નહીં થશે। તો હવે આપણે એક વડાને આ રીતે બેસનમાં એડ કરી ઉપરથી આ રીતે કોટ કરશું। તમને હાથ ચમચી જે રીતે ફાવે તમે એ રીતે યુઝ કરી શકો છો। ત્યારબાદ હવે આપણે વડાને ફ્રાય કરવા માટે તેલમાં ઉમેરીશું। તો તેલ ઓલરેડી ગરમ જ છે, મેં ગરમ કરવા માટે મૂકી દીધું હતું। બધા જ વડા બેટરમાં કોટ કરી આ રીતે ફ્રાય કરી લેવાના છે। તો વડાની સાઈડને ચેન્જ કરતાં કરતાં બે બાજુથી એકદમ સરસ ગોલ્ડન થઈ જાય ત્યાં સુધી આપણે વડાને ફ્રાય કરશું।
तो तमने मारी आजनी आ रेसिपी केवी लागी ए मने कमेंट करी जरूर जणावजो। तमे जोई शको छो एकदम परफेक्ट आपड़ा वड़ा बनीने तैयार थाय छे, एकदम टेस्टी चटपटा एवा बने छे, घरमां नानाथी लई मोटा सुधी बधाने खूब ज भावशे। तो तमे जोई शको छो कि आपड़ा वड़ा बधे बाजूथी एकदम सरस फ्राई थईने तैयार छे। तो बधुं ज एक्स्ट्रा ऑइल रिमूव करी वड़ाने आपणे प्लेटमां काढी લઈશું અને આવી જ રીતે આપણે બીજા બધા જ વડાને ફ્રાય કરી તૈયાર કરી લઈશું। તો તમે પણ એકવાર આ રીતે મસાલો કરી વડા ઘરે જરૂરથી બનાવજો અને કેવા બને છે એ તમારા ફીડબેક મને કમેન્ટ કરી જરૂર જણાવજો। જો તમને મારી આ આજની રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ચલો ફરી મળીશું એક આવી જ નવી રેસિપી સાથે। થેન્ક યુ ફોર વોચિંગ।